હવે મધ્યક શોધવાની આગળની બે રીતો જોઈએ. પહેલા અહીંયા પ્રશ્ન નંબર 3 અને 4 આપેલા છે, જે તમારે જાતે ગણવાના છે, એટલે હોમવર્કમાં આપેલા છે. એના જવાબ પણ નીચે આપેલા છે. પ્રશ્ન 3 છે એનો જવાબ 39.71% છે. પ્રશ્ન 4નો જવાબ છે 8.1. મિત્રો, અહીંયા એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રકરણના કોઈ પણ દાખલામાં તમે જ્યારે ગણતરી કરો છો ત્યારે આ જે FIXI કે જે ગુણાકાર કરવાનો આવે, એટલે આમાં ગુણાકારમાં સરવાળામાં ક્યાંક ને ક્યાંક ભૂલો થવાની શક્યતા હોય છે, એટલે ગુણાકાર અને સરવાળામાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવું. હવે મધ્યક શોધવાની બીજી રીત જોઈએ આપણે, જેનું નામ છે ધારેલા મધ્યકની રીત. હવે આ રીતે મધ્યક શોધવા માટે નું સૂત્ર છે એક્સ બાર બરાબર સ્મોલ એ પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI, જ્યાં DI બરાબર XI માઇનસ A અને A એટલે ધારેલો મધ્યક. હવે DI અને A શું છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો અહીંયા ઉદાહરણ એક આપેલું છે, નીચે આપેલ વર્ગીકૃત માહિતીનો મધ્યક ધારેલા મધ્યકની રીતે શોધો. અહીંયા વર્ગ અંતરાળ આપેલા છે. આગળનો જે પ્રશ્ન હતો એ જ સેમ રકમ છે. વર્ગ અંતરાળ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100, જેની આવૃત્તિ છે અનુક્રમે 2, 3, 7, 6, 6. હવે અહીંયા આપણને વર્ગ અંતરાળ આપેલા છે, સામે આવૃત્તિ આપેલી છે. મધ્યક શોધવાની ત્રણમાંથી કોઈ પણ રીત હોય એમાં સૌથી પહેલા આપણે મધ્યક કિંમતો શોધવી પડે, જે આપણે આગળના પ્રશ્નમાં શોધી હતી. ફરી એકવાર યાદ કરાવું છું, મધ્યક કિંમતનું સૂત્ર છે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2, એટલે કે 20 + 25 છેદમાં 2, એટલે કે 35 / 2, એટલે 17.5. હવે અહીંયા અધસીમાઓમાં 15-15 વધારો થતો જોવા મળે છે, તો આપણે મધ્ય કિંમતમાં પણ 15-15 વધારતા જઈશું. એટલે આ રીતે દરેક વર્ગની મધ્ય કિંમત શોધી શકાય. હવે આપણે DI શોધવું છે, તો DI એટલે શું? તો DI બરાબર XI માઇનસ A. આપણા માટે આ બધી મધ્ય કિંમતો છે એ XI છે. A એટલે શું? તો A એટલે આપણે આગળ જોઈએ તો એ મુજબ ધારેલો મધ્યક, એટલે કે આ જે મધ્ય કિંમતો છે એ મધ્ય કિંમતોમાંથી કોઈ એક મધ્ય કિંમતને આપણે એ ધારી લઈએ. એ મધ્ય કિંમત આપણે સરળતા ખાતર વચ્ચેની લઈએ છીએ, સૌથી ઉપરની મધ્ય કિંમત, બીજા નંબરની, સૌથી નીચેની કે એનાથી ઉપરના નંબરની, આ કોઈ પણ મધ્ય કિંમતને આપણે એ તરીકે લઈ શકીએ. અહીંયા આપણે 47.5 એને ધારેલો મધ્યક એટલે કે સ્મોલ એ ધારેલો છે. હવે આ મધ્ય કિંમતો પરથી આપણે DI કેવી રીતે શોધવાનો? તો DIનું સૂત્ર છે XI માઇનસ A. તો અહીંયા પહેલો XI આપણા માટે છે 17.5 અને એની કિંમત છે 47.5. તો આપણે DI શોધવા માટે શું કરવાનું? 17.5 માઇનસ 47.5, એટલે કે 17.5 માઇનસ 47.5 બાદ બાકી કરીએ એટલે આપણને DI મળશે -30. બીજો DI શોધવો છે, તો એમાં XI છે 32.5, એમાંથી એની કિંમત બાદ કરો, એની કિંમત છે 47.5 માઇનસ 47.5 બાદ કરો તો DI મળશે -15. ત્રીજો XI આપણા માટે છે 47.5. અહીંયા XI પણ 47.5 છે અને એ પણ 47.5 છે, એટલે 47.5 માઇનસ 47.5, એટલે DI મળશે 0. પછી 62.5 માઇનસ 47.5, તો અહીંયા બાદ બાકી મળશે 15, એટલે કે DI 15. 47.5 માઇનસ 77.5 માઇનસ 47.5, એટલે DI 30 આવશે. 92.5 માઇનસ 47.5, એટલે DI મળશે 45. તો આ રીતે
डीआई शोधीए त्यारे डीआई बराबर एक्सआई माइनस ए आ आपणने याद रहेवू जरूरी छे। हवे डीआई शोधी काढ्या पछी दरेक वर्ग माटे आपणे एफआई डीआई शोधवानुं छे, तो आपणा माटे एफआई छे आ डीआई छे। एफआई ने डीआई नो गुणाकार एटले के 2 गुण्या माइनस 30 એ ગુણાકાર થશે માઇનસ 60, એફઆઈ 3 ડીઆઈ માઇનસ 15 ગુણાકાર માઇનસ 45, એફઆઈ 7 ડીઆઈ 0, એફઆઈ ડીઆઈ ગુણાકાર થશે 0, ત્રીજો એફઆઈ છે 6 ડીઆઈ 15 એફઆઈ ડીઆઈ 90, ત્યાર પછી એફઆઈ 6 ડીઆઈ 30 એફઆઈ ડીઆઈ ગુણાકાર થશે 180, છેલ્લે એફઆઈ જે 6 ડીઆઈ 45 ગુણાકાર 270। હવે એફઆઈ ડીઆઈની આ બે કિંમતો છે એ ઋણ છે, આ શૂન્ય છે, આ ત્રણ કિંમતો ધન છે। તો સૌથી પહેલાં આપણે શું કરવીશું, તો જે ઋણ એફઆઈ ડીઆઈ છે એનો સરવાળો કરી દઈએ માઇનસ 60 અને માઇનસ 45, જેનો સરવાળો થશે માઇનસ 105। ત્યાર પછી જે ધન કિંમતો છે એફઆઈ ડીઆઈ એનો સરવાળો કરીએ 90 પ્લસ 180 પ્લસ 270, એ સરવાળો થશે 540। તો એફઆઈ ડીઆઈ 540 પ્લસ છે, 105 માઇનસ છે, એટલે હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે 540માંથી 105 બાદ કરીએ એટલે એફઆઈ ડીઆઈની ફાઇનલ કિંમત મળે આપણને 435। હવે અને આવૃત્તિઓનો સરવાળો એટલે સિગ્મા એફઆઈ 36 આ કિંમતો સૂત્રમાં મૂકી દઈએ, તો સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, એ આપણે ધારેલો છે અહીંયા 47.5 એ અહીંયા મૂકીશું, પ્લસ એફઆઈ ડીઆઈની કિંમત મળી 435 અને છેદમાં સિગ્મા એફઆઈની કિંમત છે 30। 435 અને 30નો પહેલાં ભાગાકાર કરીશું એ જવાબ મળશે 14.5, ત્યારબાદ 47.5 અને 14.5નો સરવાળો કરીએ એટલે આપણને એક્સ બાર મળશે 62। તો આ રીતે ધારેલા મધ્યકની રીતે આપણે આપેલી વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધી શકીએ। આપણે આગળના દાખલામાં સીધી રીતે મધ્યક શોધ્યો હતો, એમાં પણ જવાબ 62 આવે છે, ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધીએ તો પણ 62 આવે, એટલે કે આપેલી માહિતીનો મધ્યક ત્રણમાંથી કોઈ પણ રીતે શોધીએ તો જવાબ એક જ સરખો મળે। તો હવે એક બીજું ઉદાહરણ જોઈએ આપણે, જેના કરતાં થોડું અલગ છે। નીચે આપેલ આવૃત્તિ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચોમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા દર્શાવે છે, વિકેટોની સંખ્યાનું મધ્યક ધારેલા મધ્યકની રીતે શોધો। વિકેટોની સંખ્યા છે 20 થી 60, એટલે કે આપણને વર્ગો આપેલા છે 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, 250 થી 350, 350 થી 450, સામે બોલરોની સંખ્યા એટલે કે આવૃત્તિ છે 7, 5, 16, 12, 2 અને 3। તો આનું આપણે પહેલાં કોષ્ટક બનાવી દઈએ, વિકેટોની સંખ્યા જે આપણા માટે વર્ગ અથવા વર્ગ અંતરાલ છે 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, 250 થી 350, 350 થી 450, જે દરેકની આવૃત્તિ 7, 5, 16, 12, 2 અને 3 છે। હવે હમણાં તમને કહ્યું એમ કે મધ્યક શોધવાની કોઈ પણ રીતમાં સૌથી પહેલાં આપેલા વર્ગોની મધ્ય કિંમત આપણે શોધવી પડશે। હવે અહીંયા તમે જુઓ પહેલો વર્ગ છે 20 થી 60નો, એટલે આ વર્ગની વર્ગ લંબાઈ ઉર્ધ્વ સીમા માઇનસ અધો સીમા, એટલે આ વર્ગની વર્ગ લંબાઈ થાય છે 40। બીજો વર્ગ છે 60 થી 100, જેની વર્ગ લંબાઈ 40। ત્રીજો વર્ગ છે 100 થી 150, જેની વર્ગ લંબાઈ છે 50। ચોથો વર્ગ 150 થી 250, જેની વર્ગ લંબાઈ 100, એટલે કે 250 માઇનસ 150। પાંચમો વર્ગ છે 250 થી 350, એની વર્ગ લંબાઈ પણ 100 છે, છેલ્લા વર્ગની વર્ગ લંબાઈ પણ 100 છે। તો અહીં તમે જોઈ શકો છો કે વર્ગ લંબાઈ બધા વર્ગની એક સરખી છે નહીં,
तो मध्य किंमत शोधवा माटे अहींया ध्यान शुं राखवुं पड़े, दरेक वर्गनी मध्य किंमत आपणे अलगथी सूत्र मुजब शोधवी पड़े। आगळना दाखलामां जेम आपणे पहेली मध्य किंमत शोध्या पछी अहींया 15-15 वधारो थाय छे तो अहीं आपणे 15-15 वधारो करी अने मध्य किंमतो डायरेक्ट लखी शकीए, परंतु अहींया मध्य किंमत डायरेक्ट आपणे लखी शकीए नहीं, એટલે દરેક વર્ગની મધ્ય કિંમત છે એ આપણે અલગ અલગ રીતે શોધવી પડે। 20+60 (80) 80/2 એટલે 40, 60+100 (160) 2 (80) 100+150 (250) 250/2 એટલે 125, 150+250 400 (400) 2 એટલે 200, 250+350 600 (600) 2 એટલે 300, 350+450 800 (800) 2 એટલે 400। એટલે આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વર્ગ લંબાઈ બધાની જુદી જુદી છે, એટલે દરેક વર્ગની મધ્ય કિંમત આપણે શોધવી પડે સૂત્રની મદદથી। હવે બાકીનું કામ આગળના દાખલા જેવું જ છે કે આપણે ડીઆઈ શોધવો છે, તો ડીઆઈનું સૂત્ર છે XI-A, એટલે એના માટે સૌથી પહેલાં આપણે એ ધારવો પડે। આપણે એ ધારી લીધું છે 200, હવે ડીઆઈ શોધ્યો છે તો ડીઆઈ બરાબર XI-A, એટલે પહેલો XI છે 40, એમાંથી એ 200 બાદ કરો એટલે એફ ડીઆઈ મળશે -160, બીજો XI 80 એમાંથી 200 બાદ કરો એટલે ડીઆઈ મળે -120, ત્રીજો XI 125 -200 -75, ચોથો XI છે 200 એ પણ 200 છે એટલે XI-A 200-200 0 આવશે, ત્રીજો XI 300 -A એટલે કે 200 બાદ બાકી આવશે 100, ચોથો XI 400 -200 એટલે DI આવશે 200। હવે FIDIનો ગુણાકાર, FI 7 DI -160, 2નો ગુણાકાર -1120, 5 અને -120નો ગુણાકાર 600, 16 અને -75નો ગુણાકાર -1200, 12×0 ગુણાકાર 0 આવશે, 2×100 200, 3×200 600। અહીંયા પણ આ 3 FIDIની કિંમતો ઋણ છે તો એનો સૌથી પહેલાં આપણે સરવાળો કરીએ, જે સરવાળો થાય -2920, આ 2 FIDI ધન છે જેનો સરવાળો થાય 800। તો અહીંયા -2920 અને +800 એ બેની બાદ બાકી મળશે -2120। હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો સૂત્ર છે Ẋ(A+σFIDI)/σFI, એ ધારેલો છે આપણે 200, એની કિંમત મૂકી દઈએ 200, σFIDI મળ્યો આપણને -2120 અને σFI એટલે આવૃત્તિઓનો સરવાળો છે 45। હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે, ભૂલ પડવાની એક આ બીજી શક્યતા છે, અહીંયા પ્લસ નિશાની છે અને 2120 માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે અહીંયા વચ્ચે નિશાની આવશે માઇનસ। હવે 2120 અને 45નો ભાગાકાર કરીએ એટલે જવાબ મળે 47.11। તો હવે 200 -47.11 કરીએ એટલે આપણને જવાબ મળે, 200માંથી 47.11 બાદ કરવા છે તો 200.00 47.11, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવે એવી રીતે સંખ્યા મૂકીને બાદબાકી કરવાની, અહીંયા 10, 9, 9, 9, 1, 10માંથી 1 બાદ કરીએ 9, 9માંથી 1 બાદ કરીએ 8, 9માંથી 7 બાદ કરીએ 2, 9માંથી 4 બાદ કરીએ 5 અને 1માંથી 0 બાદ કરીએ 1, એટલે જવાબ મળે 152.89। તો આ બીજું ઉદાહરણ છે જેમાં આપણે ધારેલા મધ્યકની રીતે આપેલી માહિતીનો મધ્યક શોધી શકીએ, તો બે ઉદાહરણ પરથી ધારેલા મધ્યકની રીતે મધ્યક કેવી રીતે શોધવો એ તમે સમજી ગયા છો। હવે અહીંયા નીચે તમે જોઈ શકો છો કે આ જ રીતના દાખલા જાતે ગણવાના છે, એમાં 4 દાખલા છે, એક ચોપડીનું ઉદાહરણ નંબર 2 અને સ્વાધ્યાય 14.1 છે એનો પ્રશ્ન નંબર 4, 6, 8 અને 9, તો 5 દાખલા તમારે જાતે હોમવર્કમાં ગણવાના છે।
जो धोरण 10 ની ગણતરી પાઠ્યપુસ્તક છે એમાંથી તમને મળી જશે।